तो आणंद में थयेल जूथ अथड़ामण मामले रेंज आईजी हाल प्रेस कॉन्फरन्स संबोधी रहा छे। आणंद खंभात में जूथ अथड़ामण थी हती એડમિનિસ્ટ્રેશન આ અંગે શાંતિ રહે ખંભાતમાં એના માટે ઘણો બધો પ્રયાસ કરી રહ્યા છે અને લોકોનો પણ સહકાર છે। આજ સવારથી મોટી સંખ્યામાં લોક નોર્મલ એવી સ્થિતિમાં એમની દુકાનો અને ધંધા વ્યવસાય ચાલુ રાખે તો એના માટે તો એવી લાગે છે અત્યારે પરિસ્થિતિ સારા છે અને કાબુમાં આવી ગયું છે। એનાથી પબ્લિક અને મીડિયા મિત્રો પણ હું આભાર માનું છું। થેન્ક યુ। બે FIR દાખલ કરવામાં આવે છે અને એક FIR માં એક માણસની મૃત્યુ થાય છે એ અંગે 9 લોકોને અત્યારે ડિટેન કરવામાં આવે છે। આ લોકોને અત્યારે અરેસ્ટનો વિધિ કરીને બતાવશે। ये अत्यारे तपास करी रहे छे अने वधारा विगत आवतीकाल लाभशे। ये आ पर्सनल विगत तो अत्यारे आपी शके एवुं नथी अने तपासमां बतावी छे। बीजी फरियाद पण दाखल करवामां आवी छे जेमां जे लोको पर पत्थर मार्यो एटले के जे लोको घायल थया ए लोकोना नाम पण आरोपी तरीके दर्शाववामां आव्या छे एनी पाछळनो मुख्य कारण शुं हतुं? તો એવું નથી, બનાવ અંગેનો ફરિયાદ છે તો એ પોલીસ તપાસ કરીને પગલાં લેશે। એવું નથી અને બીજો ફરિયાદ દાખલ થયો છે એ અંગે પોલીસ તપાસ કરીને જરૂર પડે તો એમને પગલાં લેશે। એ આ તપાસનો વિષય છે, અત્યારે આ તપાસ ચાલી રહી છે એની પછી કહેશે। ચાલુ રહે છે તપાસ, કોઈ વિગત આપી એવું અમે અત્યારે કહી નહીં શક્યા। બરાબર છે, પણ એ અંગેનો કોઈ એવિડન્સ મળે તો પછી આ કલમ ઠીક રહે છે। એ મોટા ભાગ બધા લોકલ જ છે, સ્થાનિક લોકો ઠીક તપાસ લોકલ પોલીસ તો કરી રહી છે, સાથે સ્ટેટ એજન્સીઓ તમારી સાથે જોડાઈ રહી છે, કયા કયા મુદ્દે તપાસ થઈ રહી છે? નહીં, અત્યારે સ્થાનિક લેવલમાં જ તપાસ ચાલી રહી છે અને સ્થાનિક પોલીસનું ઉપર ભરોસા છે અને વ્યવસ્થિત કરશે તપાસ। ગૃહ રાજ્ય મંત્રી સતત આ કેસને લઈને મોનિટરિંગ રાખી રહ્યા છે, એમના સાથે કોઈ વાતચીત થઈ હોય એમને? એ તો મીટિંગ અને સાથે સાથે સૂચના આપવામાં આવે છે, આ વિસ્તારમાં થોડી શાંતિ રહીએ માહોલ અને સાથે સાથે કેટલું જરૂર હોય તો પગલા લેવા માટે સૂચન છે અને કાયદેસર અમે કરી રહ્યા છીએ। અત્યારે એવું કોઈ માહિતી નથી, અમે આવું નથી કરવાનું। સમગ્ર કેસને લઈને કઈ રીતે તપાસ કરવામાં આવશે, કેટલા પોલીસ કર્મચારીઓ આ કેસને ઇન્વેસ્ટિગેટ? એ તો તપાસનો વિષય છે, કોઈ પબ્લિક નો માટે માહિતી નથી, તપાસ કરશે અને ટીમ હોય છે સાથે પોલીસ ની સાથે પીઆઈ ની સાથે બની એ ટાર્ગેટિંગ ની અને બજારમાં જે આગ દુકાનો સળગાવે તો એમાં કોઈ સીસીટીવી ને ચકાસણી કરવામાં આવે કે કેટલા સીસીટીવી ચકાસાય? એ તો પોલીસ કરે છે, એવિડન્સ માટે તો એમના વિડીયો ક્લિપિંગ છે, ન્યૂઝ માં પણ આવે છે, બધું અમે તપાસ કરે છે અને જરૂર પગલા લે છે। નવ આરોપીઓ પકડ્યા તો જે નામ ખુલ્યા છે અત્યારે અત્યારે એવું લાગતો નથી, છતાં પણ તપાસમાં કોઈ એવું કોઈ આવે તો અમે બતા એનામાં થોડી સમય લાગશે, આપશે તપાસ, ક્યારે માહિતી રેડી થાય છે પછી આપશે શેર કરે છે।
પણ તપાસ પૂરતો માહિતી છે એટલું તારે સામે રાખ. ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા વારંવાર શાંતિ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો આ બાબતે આપણે શું કહીએ? પોલીસ અમને બધાનો ઉપર વાચ રાખે છે, એમનો પ્રોફાઇલિંગ રાખે છે અને જરૂર પડે તો પગલા પણ લે છે અને ઘણી વખત અચાનક પણ એવું બનાવ પણ બની જાય છે. એ અંગે અમે થોલોનું એક કોઈ માનસિકતા છે અમે અત્યારે બધાનું ખબર છે, તો એવા કોઈ સંજોગમાં આ લોકોને કોઈ રિએક્ટ એવું કરતી હોય તો પછી એમની પગલાં લે છે, તો એનાથી કુછ અસર પડશે. નથી કોઈનું સિરિયસ એવું કઈ લાગ્યું. 2019 સાહેબ મહેકમ વધારવાની કંપાત માટે પોલીસ કર્મચારીઓની વાત હતી, કોઈ મહેકમ વધેલ નથી ને અત્યારે હાલ પણ કેટલાક કર્મચારીઓ એમાં જે 2019 જે હાજર મહેકમ હતા એના કારણે આપણે જે તમામ જે લોકોની તે વખત મહેકમ બાબત રજૂઆત હતી એમાં આપણે વધારા માણસો પણ તો 61 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે. રેન્જાજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે અને પુરાવા સાથે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે, 2 FIR પણ દાખલ કરવામાં આવી છે આ ઘટનાને લઈને. જ્યારે કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ હજુ ચાલુ છે. રેન્જ આઈજીએ જણાવ્યું છે 61 લોકો સામે નામજોગ ફરિયાદ થઈ છે અને હજુ ઘટનાની તપાસ ચાલી રહી છે. રેન્જ આઈજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ નિવેદન આપ્યું છે, પુરાવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.